મકાન ચડવાના હોય ને તો ઓર્ડર દેજો, ઓર્ડર લીહે બધાયના, એટલે તો ઓર્ડર લીહે બધાયના, માથે તો ગારું લાગીને જો રાખીને જાય કેવા રૂડા લાગે. રસોડું હે, પછી આ રૂમ, આ એ રૂમ અને અંદર ની બાજુમાં બાથરૂમ, બે રૂમ માં આવશે એટલે બની જાય પછી મસ્ત લાગશે. હા, જો આ અમારા દેરાણી છે અને અમારા જેઠાણી, અને આ અમે ટીંગુ છે. ટીંગુ કઈક તો બોલ. હાય બધાને, તા થાકે હાય હાય. એ આ હાય કે દે કે દે કે દે કે દે. તા થા તા થા કે દે તા થા આવ હા. હેલો, એમાં બહુ જોઈ, અડધી રાત ખોટી થઈ જઈ એમ ને. જો અમારા ટીંગુ બેન, શું તાર નામ છે? કેવું કામ કરે છે એટલે તો જ અમે અસલ લાગે. હા, કે અમારા તો બહુ કામ ના છોકરા થઈ ગયા છે એમ કે, પૈસા વધી ગયા છે આ તો, કે બહુ કામ ના છે તો ઓર્ડર દે છે. ત્યાં અમારા ધ્રુવલભાઈ ને એમાં દિયનસિંહ બેન ને રમે હેજો, વેકરા ને ઢગલા ઉપર ચડીને કેવા જોવે હે, ધજા ચડાવી રે, મંદિર બનાવ્યું ને ભારે બનાવ્યું છે ને, રમ ચોટ બોલાવે જો. એ છોકરા આવ, જો કેવા રમે હે ત્રણેય. અરે વાહ, છોકરા ત્રણેય વેકરા માથે રમે જોયા જેવા હે, બહુ મસ્ત હે રમવાનું. વાહ, મને રમાડવી છે, રમાડવી મને આઈ રે, રમાડવી તો હું આવું. હા આવું હું રમવા, શું રમાડશો? મજા આવી જાય રમવા, રમવા વાળા ઘટે તો તેને આખો દી ગયો ગયો જઈ તા કહો. સરબત માં ઉપયોગ આવે જો તમે જોવો કેવું છે. એવા તો આમાં ઘણા બધા આવેલા હે, જો દેખાય જો કેટલું મસ્ત દેખાય છે. સરબત માં ઉપયોગ કરે છે, જો વેલા ના પાંદડા જોવો કેવી રીતના છે. દિયાનસી બેન, તાર નામ શું છે બેન? તાર પપ્પા નામ? લલિતભાઈ. તાર મમ્મી નામ? મમ્મી. તાર પપ્પા નામ શું છે ભાઈ? દેવસિંહભાઈ. મમ્મી નામ? મધુબેન. હા, પછી દીદીનું નામ? તાર બેનનું નામ શું છે? હર્ષિતા, દિયાનસિંહ. હા, મસ્ત નામ આવડે. પછી કાકાનું, કાકીનું? કાકાનું નામ શું છે? લલિતભાઈ. લલિતભાઈ. હા, પછી કાકીનું કે માસી કે છો? મોહી કે. હા, શું છે એનું નામ? જસુમોહી. હા, મસ્ત નામ આવડે. જોઈ લે અમારો છોકરો કેટલો હોશિયાર છે, અને અમારા બેન ને મમ્મી ને પપ્પા જ થાય છે, કઈ આવડતું નથી. દિયાનસી બેન, તમે હજી કાસા પડો છો, લાગે હોત ભાઈ કરતા મોટી, હાઈટ માં મોટી છે તા કહું. હા હાલો, જો સા પી લીધો ને, બીજો ડોઝ શરબત નો પી છી માસીજી ના ઘરે. આ બીજો ડોઝ શરબત નો હાલે છે, સા તો પીવાઈ ગયો. ધ્રુવલભાઈ શરબત દે બધાને, ધ્રુવલભાઈ શરબત લઈ આવી.
એ આખો ગ્લાસ નહીં ખૂટે વજો સુધી. અમારા મામાજીના ઘરે એટલે કે છોખંડા ગામમાં તો આવી ગયા છે, છોખંડા ગામમાં ભોગી ગયા છે હવે અત્યારે. તો હાલો મામાજીના ઘરે પેલા જઈ આવી. છોખંડા ગામની શેરી બજાર જોઈ લેજો, બહુ મોટું ગામ છે આ. ભોગી ગયા છે અમારા મામાજી ના ઘરે. તો તમે જોવો બે માળનો બંગલો બનાવ્યો છે, બહુ મસ્ત અને નવો. તો તમને દેખાડી જરૂરથી. અને આ બધા આજુબાજુમાં જેટલા મકાન દેખાય છે ને એ બધા મારા મામાજીને જ છે, જોઈ લેજો. હા, ચોખંડામાં બંગલી એટલે ભાઈ ભાઈ આવી ગયા છે અમારા મામાજી ના ઘરે. ક્યાંથી સળવાનું હે? હું આપણે દાંત જ કાપતી હતી હજી. હેલો મિત્રો, અમે ભોગી ગયા છીએ અમારા મામાજીના ઘરે. તો અત્યારે બનાવવાનું છે ચાપડી ઊંધિયું મહેમાનીમાં. તો અત્યારે જો મૂકી દીધું છે બાફવા માટે, આપણે બધી વસ્તુ બાફવા મૂકી દીધી છે ને, હવે બનાવવાની છે ચાપડી. તો ચાપડીની તૈયારી આપણે કરી લઈએ. તો હેલો બધા, હેલો મિત્રો બધા, જમવા જો આજે બનાવ્યું છે ચાપડી ઊંધિયું. તો જે આપણે ઊંધિયું થઈ ગયું છે તૈયાર, ચાપડી, પાપડ, સલાડ, મરચાં, ડુંગળી અને બધાને જમવાનું થઈ ગયું છે તૈયાર. તો આવી જજો બધા જમવા. મામી બેઠા અમારા, એક એ ખાવા નથી આવતા જોતા, કયું ના તાણી કરી પણ બિસારા ખાવા ના આવે. એક મામા ને કયું ના તાણી કરી હિંજુ હવે આવે તો. બીજા બધા ખાઈ લીધું, એક મામા બાકી રહી ગયું. વ્યવસ્થિત થઈ ગઈ. હલો મિત્રો, અમે બે પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે. એટલે કે આવી ગયા હતા વહેલા, પણ રસોઈ બનાવવાનું થતું હતું મોડું, એટલે છે ને બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો. અને મકાન બનાવ્યા છે બહુ મસ્ત અને જોરદાર. તો પછી છે ને વિડીયો ઉતારવાનો ગાળો નહોતો, તો હવે ઉતારશું. તો જરૂરથી જોજો તમે એમનું રસોડું કેટલું મસ્ત અને કેટલું સરસ છે. તો રસોડું હજી સુધીમાં મેં કોઈનું જોયું નથી, એમ કે અહીંયા ગામડે રહેશે છતાં પણ એટલા મસ્ત મકાન અને છુપર છે. અને એની લાદી અને કામકાજ તો તમે જુઓ મિત્રો એકવાર કેટલું સરસ છે એમ. કેવડા મસ્ત ફર્નિચરને કહી રહીશ. જો ફર્નિચરમાં એવડો ખર્ચો કરી નાખ્યો છે, બહુ જ એટલે બહુ જ. હા, નીચે જુઓ ફર્નિચર કેવા મસ્ત. બહુ મસ્ત એમનો રૂમ છે. તો તમે જોજો રૂમની આ ગામડે સિસ્ટમ હજી છે કાંધિયું રાખવાની. તો જો એમણે કાંધી કેવી મસ્ત અને સરસ બેઠવી છે. અને બીજું એ કે ફર્નિચરમાં કેટલો મસ્ત અને મોટો કબાટ કર્યો છે. તો તમે કબાટ તો જુઓ કેટલો મોટો છે. એક ખટારો એક કપડાં હોય ને તો ટેસ્ટથી હમાઈ જાય, એટલો મસ્ત હે જો કબાટ. આ બારી છે, પછી અહીંયા બારીઓ આવે છે.
અહીંયા મંદિર છે ભગવાનનું, આ બાજુ પણ બારી છે, ત્રણ બારી અને રૂમ એટલે મોટો જબરદસ્ત, અને આ બેડ કેવો મસ્ત છે. જો મિત્રો આમાં ફર્નિચર બનાવેલું છે અને ઉપરનું છે, બહુ મસ્ત, કેટલું સરસ ફર્નિચર છે તમે જુઓ કેટલું સરસ. આ બીજો રૂમ છે, એમાં એમ જ છે, એમાં એક બારી પછી અહીંયા જૂનું ટીવી, એક બાર નવું ટીવી છે, આ બીજી બારી અને ત્રણ. આમાં હવે એસી ફિટ કરવાની ક્યાં જરૂર છે તમે કહો, આમાં એ વગર એસી એમનેમ છે ને. એમાં પાછું એક આ દરવાજો, એક અહીંયા દરવાજો અને ત્રણ બારી, ખોલ નાખો તો એમનેમે માણસ ઉડી જાય. એમાં એસીની કંઈ જરૂર ના પડે, આમ વાતાવરણ જ એવી રીતનું, અને ગામડું એટલે કેવું પડે ને, કંઈક મસ્ત છે એમ. જો શ્રી, અને એમાં પણ બાલ્કનીમાં બહાર દરવાજો આપેલો છે, તે મસ્ત, એટલે આમ વાડી જેવું જ આમ લાગે. મહેસૂસ તો એવું જ છે કે જાણે વાડીએ રહેતા હોય ને એવું, આમ ગામડું અને આમ મકાન એ રીત સિસ્ટમના છે કે આમ જાણે સિટીમાં રહેતા હોય ને એવું લાગે છે. અને આ જો મારા મામાજી બેઠા છે, ઓલા પણ મામાજી છે, આ મારા મામાજીના દીકરા છે, પણ એ શરમાય બહુ છે એટલે નજર તામણી નહીં જ કરે. જોજો હું કલાક સામું સામો કલાક કેમેરો રાખીશ ને તો એ સામું તો નહીં જ જોવે. આ બાજુ ઓસરી મારી રીતનું છે, જુઓ. આ જો અમારા મામી હું બધા બેઠા છે, આજ તો અમે આવ્યા છીએ તો બેઠક એવી જોરદાર ને મસ્ત મોટી બનાવી છે અને મજા આવી જાય. રોકાવાની ઈચ્છા થાય છે પણ થાય છે મોડું, તો હવે જવાનું છે ઘરે, નકર આ બે ત્રણ દિવસનો ટાઈમ લઈને આવ્યો હોય ને તો મજા આવી જાય અહીંયા રહેવાની. દિવ્યબેન છે ને, આને અમારે રાજકોટ લઈ જવાનું છે પણ અહીંયા આવે નહીં. હલો મિત્રો, જો અમે સેઢા ખાઈ, જો સેઢા ખાઈ નો ટપી અને જઈ છે અહીંથી. અહીંયા અમારા સગા રહે છે, અમારા માસીજી છે, એમના દીકરાની બધા રહે છે. તો પણ એમાં એવું છે કે હગા છે, આવું જરૂરિયાત છે. પણ સોરી હરદીપભાઈ, માફ કરજો, મારા વિડીયો એ જોતા હશે અને અમે એને એનું ઘર ટપીને જઈ છીએ, સારું ન લાગે પણ માફ કરજો. આજ પહેલે એને ટાઈમ ન મળ્યો અને રાત પડી ગઈ છે, થઈ ગયું છે બહુ જ મોડું, તો અત્યારે ન આવ્યા. પાછા હવે આવશું ત્યારે જરૂર તમારા ઘરે અમે આવશું, અને અત્યારે મોડું થઈ ગયું છે તો રાજકોટ પહોંચવામાં પણ વાર લાગશે, તો હવે અમે નીકળી જઈએ અત્યારે, માફ કરજો અમને. હલો મિત્રો, જો અત્યારે અમે પહોંચી ગયા ને તો રાતના વાગી ગયા છે બી, તો હવે એકદમ ખૂબ જ થાકી ગયા છે, અને હમણાં ગામડે હતા તો બે ત્રણ દી ત્યાંનો થાકોળો લાગ્યો છે અને હરખી નીંદરને એવું કંઈ થયું નથી, અને અત્યારે પણ બે વાગી ગયા છે. અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર, આવજો કાલના નવા બ્લોગમાં મળીએ. અને બસ જો અત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ, હવે જલ્દી જલ્દી થઈકા પૈકા સી તો હોઈ જઈએ.